એમની પાસેથી જ જાણીએ. અજી જણાવો, આપની આપવીતી સમગ્ર ઘટના શું રહી હતી? જી, આપની પાસેથી જાણવા માંગીશ કે આપે જ્યારે આ સમગ્ર ઘટના બની આપની સાથે, તો શું રહી હતી આ સમગ્ર ઘટના, અને આપે આજે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને આપે સમય સતર્કતા દાખવી, તેને લઈને આપની પાસેથી એ જ જાણવા માંગીશું. હા મેમ, મારા લગ્ન 2011માં થયા હતા. હલો. જી જી જણાવો. હા, રઈસ ખાન, સઈદ ખાન પઠાણ. એ પછી એકાદ મહિના સારી રીતે મારી સાથે રહેલા અને પછી છૂટાછેડા થઈ ગયેલા છે. અવારનવાર મારા સંપર્કમાં રહે, હું એમના ત્યાં નહોતી ગઈ, એ મારી પાસે રહેવા આવતા હતા. અને બધી રીતે, મતલબ પૈસાથી માંડી ટોર્ચરિંગ કરે મને, અવારનવાર બ્લેકમેલ કરે. અને જે મેં 5 લાખ પહેલાં એમને કોર્ટમાં આપ્યા છે લખાણ થ્રુ. હલો. જી જી જણાવો. હા, 2012માં, એટલે સમજી લો 2 વર્ષ થયા, 5 લાખ આપ્યા હતા ધંધા માટે. તો હું એમની મદદ કરી છે. એ માંગવા ગઈ તો મને અવારનવાર ગંદી ગાળો દે, રંડી વેશ્યા, તે અશબ્દ વાપરે મારા માટે. છતાં હું એને લવ કરતી હતી, એ પૈસાને લવ કરતો હતો. હલો. આટલા આપની સાથે અત્યાચાર થતા રહ્યા, શું તે વખતે આપને કોઈ ફરિયાદ નોંધાવી હતી? હા હા મેડમ. પછી સમજો કે મેં બીજા એના પપ્પા એને મારા થ્રુ એના પપ્પાએ મને મારી સાથે વાત કરી કે મેં કીધું મારે છૂટાછેડા થયા હતા કે વાંધો નહીં, ફરીથી તમે લગ્ન કરીને રહી શકો છો. એટલે મને નહીં પણ મારે જે પ્રોપર્ટી છે, મારી દોલત છે, એની પાછળ એના મમ્મી પપ્પા છોકરા સુધી બધા હતા. અને મારી સાથે આવી રીતે જ વર્તન કર્યું છે, જેથી કરી ને મને એમ કે ચલો આપણે સમાજમાં છીએ, કાલ ઉઠીને સમાજ આપણે અપનાવે ના અપનાવે, સપોર્ટ કરે કે ના કરે. હવે 15 તારીખની વાત છે, એટલે એક અઠવાડિયે પહેલાં એને મારી સાથે 5 લાખ લીધા હતા અઠવાડિયાના વાયદે. એના લગભગ 8 મહિના થઈ ગયા. તો મને કાલે 15 તારીખનો વાયદો હતો. હું એના ઘરે 9:30-10 ની વચ્ચે લેવા ગઈ. તો એ છોકરો જે રઈસ ખાન છે, એના પપ્પા, એની મમ્મી ને ઘર બંધ કરીને મને ગંદી ડાયરેક્ટ ગાળા ગાળી કરવા લાગ્યા. અને મને બહુ માર માર્યો, પેટના ભાગમાં, છાતીમાં, બધે જ ફેંટો અને દરવાજો બંધ કરી નાખ્યો. અને મેં એના 15 દિવસ પહેલા પૂરતી જી આર્ટ હેલ્પ લાઈન ને તરત જ મેં જી હા જી હા જી ફરી એકવાર આપની પાસે આવીશું ને આપની જે આપવીતી છે ફરી જાણીશું. રુઝાનબેન, ભાવનાબેન, જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની છે, મહિલા સાથે ને પોતાની આપવીતી જે જણાવી રહ્યા છે, તેને જોતા આપ શું કહેશો? ખાસ તો મારે એ કહેવું છે કે હંમેશા પ્રત્યેક મહિલાઓએ જ્યારે પોતાના હૃદયમાંથી જે સંવેદનાઓ ઊભી થતી હોય છે એના પર થોડો કંટ્રોલ રાખવો જોઈએ. ક્યારેક બહેનો, આ બહેન સાથે મારે જે વાતચીત થઈ એ પ્રમાણે જે યુવકના પરિચયમાં આવ્યા, એ યુવક એને પહેલાં મિસકોલ કરતા, એટલે પહેલાં અચાનક એક મિસકોલ આવ્યો અને ત્યાર પછી એ મિસકોલના આધારે એમનો કોન્ટેક્ટ થયો. જ્યારે પણ કોઈના પણ પરિચયમાં આવીએ અને ત્યારે અચાનક જ આવા કોઈ નિર્ણયો લેવાથી મહિલાઓ મુશ્કેલીમાં મુકાતી હોય છે. પરંતુ અહીંયા આ બહેનની હિંમતને અત્યારે હું દાદ આપીશ કે એમણે જે કંઈ 1091નો ઉપયોગ કર્યો એ ખૂબ સારો કર્યો છે એમણે. જી, આપણી સાથે હાલમાં એક દર્શક જોડાઈ રહ્યા છે, પોતાના મંતવ્ય વ્યક્ત કરવા માંગી રહ્યા છે. હર્ષદભાઈ છે ગાંધીનગરથી. હર્ષદભાઈ જણાવો, શું આપ મંતવ્ય રાખવા માંગી રહ્યા છો આ સમગ્ર ઘટનાને લઈને? સેવા કેન્દ્રથી માધ્યમથી જે સ્ત્રીઓના પર અત્યાચાર થઈ રહ્યો છે એ બાબતમાં તમે જે ટોપિક ચલાવો બહુ સારી બાબત છે, પણ જેટલી તકલીફ લેડીઝોને છે એટલી જ તકલીફ જેન્ટ્સને પણ છે. આજે હું મારું જ એક્ઝામ્પલ આપું. મારી મિસિસ 10 વર્ષથી સાસરીમાં પિયરમાં બેઠી છે, નથી ડિવોર્સ આપતી, નથી સાસરીમાં આવતી, બરાબર છે. ઘણું સમજાવવા છતાં પણ કોઈ પણ સંજોગોમાં એ અહીંયા ઘરમાં રહેવા તૈયાર નથી. એકની એક છોકરી છે, 65% સુખી છે, એટલી ફ્રીડમથી રહે છે કે ન પૂછો વાત. મારા ઉપર દરેક પ્રકારના કેસ કરેલા છે, 125, 498, ગાર્ડિયન, ડોમેસ્ટિક, બધી જ પ્રકારના કેસ કરેલા છે. અને બિલકુલ આરામથી એને પિયરમાં રહે છે. હું દર મહિને 5000 રૂપિયા એને ભરણ પોષણ આપું છું અને એ જોબ પણ કરે છે, ભરણ પોષણ પણ લે છે. અને હું તમને નહીં કહી શકું પણ એટલી રીતે ફરજ એનો મેં આમ નરી આંખે જોઈ શકું છું કે આ છોકરી શું કરી રહી છે. 10 વર્ષ થઈ ગયા બેન, એના માટે શું કરી શકો છો? જી જી, આપણે મહિલાઓને અત્યાચારની વાત કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણેનો કોલ આવ્યો છે, રુઝાનબેન આપ શું કહેશો?
અમે એવું કેવું છે કે ભાઈ તમારામાંથી બી ટેકનોલોજી મૂકશું, અમે ક્યાં ના પાડીએ છીએ. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધેર ઇઝ ધેર ઓલવેઝ ટુ સાઇડ ઓફ ધ સેમ કોઈન. એટલે યુ નો તમે જે કહ્યું તમારી રીતે સાચા હશો ના નથી, પણ હવે આપણે અગર એ બહેનની બી સાંભળીને અગર એ કહી કે મારો યુ નો વોટએવર આઈ મીન દારૂ પીને આવે છે, મારા પૈસા વેડફેર થયું, એવું બધી બી કઈ સ્ટોરી આવી શકે છે. એટલે યુ નો તમારી વાત સાચી છે, પણ આપણે એ બહેનની બી વાત સમજીને વાય ડોન્ટ યુ આઈ મીન તમારા માટે બી ધેર આર ઇનફ લોસ કે તમને બી એ લોસ પ્રોટેક્ટ કરે છે. એટલે એવું નથી કે ખાલી બહેનો માટે જ લોસ છે, ભાઈઓ માટે બી લો છે. તમે મૂકી શકો છો લો, અરે તમે કેસ એની સામે કરી શકો છો, પ્રૂફ મૂકી શકો છો, અને યુ નો ન્યાય છે, અરે ન્યાય એની રીતે કામ કરશે અને તમને 100% ન્યાય મળશે અગર તમે સાચા છો. એટલે એમાં કોઈ ડાઉટ નથી. અત્યારે જે આ સર્વિસ છે સાહેબ, એ બહેનો ઇમરજન્સી સિચ્યુએશનમાં જ્યારે પેલો ભાઈ બહેન જણા અત્યારે તમે સાંભળ્યું ને કે પેલા બિચારા સાસુ સસરા બધા મળીને બહેનને પેટ પર છાતી પર માર્યા, બિચારા બહેનને પૈસા આપ્યા હતા એ બી મિસયુઝ કર્યા. એટલે એનો અત્યારે આપણે પોઈન્ટ આપણે એ છે કે આપણે એવી બહેનોને અત્યારે બચાવી છે. અગર તમને બી કોઈ દિવસ કોઈ મારે યા કંઈક એવો પ્રોબ્લેમ થાય તો યુ કેન ઓલવેઝ કોલ 100 નંબર, અને ધેર વિલ બી સર્વિસ ફોર યુ, ધેર વિલ બી હેલ્પ ફોર યુ. એટલે એમાં કોઈ ડાઉટ નથી. અને કેસીસ માટે તો ધેર ઇઝ ઓલવેઝ કોર્ટ ફોર યુ, કારણ કે અત્યારે આ બહેને બી જે કર્યું છે એફઆઈઆર કરી છે. એટલે હવે સીધું જશે કોર્ટમાં, એટલે નાવ શી હેઝ ટુ ફાઇટ ઇન ધ કોર્ટ. એટલે કમિંગ બેક ટુ ધ સિસ્ટમ્સ આર ઇન પ્લેસ. પણ સારું થયું તમે આગળ આવીને બોલ્યા, અને હવે તમે આજે આવી રીતે બોલ્યા છે, તમે કેસ કરજો યા તમે પોલીસમાં કમ્પ્લેન કરીને બોલશો તો તમને જરૂર ન્યાય મળશે સાહેબ. જી ચોક્કસથી, આ સમગ્ર ચર્ચા છે તેને આપણે આગળ વધારીશું, પણ હાલ રોકાવું પડશે એક બ્રેક માટે. તો લઈએ એક બ્રેક.